તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુએથી પણ જઈ શકાય છે કોલંબસે ઈસવીસન ચૌદસો બાણુંમાં ભારત આવવા નીકળ્યો પરંતુ તે અકસ્માત રીતે અમેરિકા જઈ ચડ્યો તે જીવ્યો ત્યાં સુધી તે માનતો હતો કે તેને હિન્દુસ્તાનની શોધ કરી આજે પણ અમેરિકાના મૂળ નિવાસીઓ રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિયા કહેવામાં આવે છે વાસ્કોદ ગામા ભારત આવવાનો જર્માર્ક શોધવાના સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કોદ ગામા હતો તેનું જહાજ આફ્રિકાની દક્ષિણ કેપ ઓફ ગુડ હોપની ચક્કર લગાવીને આફ્રિકાના પૂર્વ કિનારે મિલિંદિર પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા અહમદ ઉલ મજીદ નામના હિન્દી ખાલસીની મદદથી હિન્દ મહાસાગરમાં બાવીસમી મે ચૌદસો અઠ્ઠાણું ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો એ વખતે કાલિકટનો રાજા તેણે લોકોને વેપાર કરવાની છૂટ આપી ઈસવીસન પંદરસો બે માં પોર્ટુગીજો વેપાર કરવા માટે કાલિકટ કોઠી સ્થાપી અને તેને ફરતે કિલ્લો બાંધી કર્ક નામના એક સેનાપતિને તેને રક્ષક નીમ્યો ઈસવીસન પંદરસો છ માં ગોવા જીત્યું સો વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગ્લોર કોચી લંકા દી ગોવા મુંબઈના જેવા નિયંત્રણમાં લઈ લીધા હતા પોર્ટુગીજ સત્તાનો અંત સત્તરમી સદીની શરૂઆતમાં પોર્ટુગીજોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો આ સમયે મોહ મોગલ બાદશાહ શાહજાહ દિલ્હીની ગાદીએ હટતા બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાને ફરિયાદ કરી પરિણામે તેમની હુંગલી કોઠી તોડી પાડવામાં આવી અને શાહજાહાને તેના જહાજો બારી કૂટ્યા આમ પોર્ટુગીઝો અને સતત ફક્ત દિલ્હી દીવ દમણ અને પૂરતી રહી ગઈ દચ લોકોનું આગમન પોર્ટુગીઝોના આગમન પછી લગભગ સોળમી સદીના અંતમાં ભાગમાં હોલેન્ડ હાલનું નધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ હાલનો ચેન્નાઈમાં તેમણે કોઠીઓ સ્થાપી ઈસવીસન તેસઠમાં આગ્રામાં તેમણે પોતાની કોઠીઓ સ્થાપી આ દરમિયાન અંગ્રેજોએ પણ ભારતમાં આવી પહોંચ્યા અને ડચ લોકો સાથે અંગ્રેજોની સ્પર્ધામાં ટકી ન શક્યા આના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો